Unit 4, Activity 6. Manish is comparing what she was doing yesterday and today at the same time. Can you help her out? लेके ये मनीषा जे छे ये काले जे कर्यु हतु ने आजे जे कर्यु हतु कया कया समय शू काम कर्यु हतु एनु लिस्ट आपेलु छे तो एना टाइम आपेलो छे सवारे 7 वागे यस्टरडेज एक्टिविटी એટલે કે કાલના દિવસના કામ ને ટુડેઝ એક્ટિવિટી એટલે કે આજના દિવસના કામ તો 7 વાગે શી વોઝ રીડિંગ અ બુક અને આજે શી વોઝ હેલ્પિંગ હ મધર ઇન ધ ટીચર એટલે કે કાલે જે છે એ એન બુક્સ વાંચતી હતી ચોપડા મતલબ વાંચતી હતી અને આજે એમના મમ્મીને મદદ કરે છે 11 AM ડ્રો અ પિક્ચર એટલે કે 11 વાગે ડ્રોઈંગ બનાવતી હતી અટેન્ડિંગ પ્રેયર એટલે કે આજે પ્રાર્થના સભામાં છે 1:30 વાગે મેક પેપર બેગ્સ એટલે કે 1:30 વાગ્યાની આડે ગાડે એને પેપર બેગ બનાવવામાં એટલે કાગળની થેલીઓ બનાવી પ્રેઝન્ટ ક્લાસ એટલે કે સ્કૂલમાં ક્લાસમાં પ્રેઝન્ટ છે 6 PM પ્લે ખોખો એટલે કે 6 વાગે ખોખો રમતી હતી ટોક ફ્રેન્ડ એટલે કે મિત્ર સાથે વાત કરે છે 7:30 PM 7:30 વાગે વોચ મૂવીઝ પિક્ચર જોયું ડુ હોમવર્ક ને લેસન કર્યું અને આજે રીરાઇટ ધ સેન્ટેન્સીસ લાઇક ધીસ એટલે કે અહીંયા આપેલા છે એટના વાક્ય લખવાના છે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન એટલે કે કાલે સવારે 7 વાગે એ બુક્સ વાંચતી હતી અને આજે 7 વાગે એ એમના મમ્મીને ઘરકામમાં મદદ કરે છે તો આ રીતે તમારે વાક્ય લખવાના છે તો બીજો વાક્ય જોઈ લે કે એ પિક્ચર બનાવતી હતી 11 વાગે કાલે અને આજે પ્રાર્થના સભામાં છે તો યસ્ટરડે એટ 11 AM મનીષા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર Today at 11 AM she is attending prayer. Today at 11 AM she is attending a prayer. Rabar was also second. કે 1:30 વાગે પેપર બેગ બનાવ્યું હતું એને આજે ક્લાસમાં પ્રેઝન્ટ છે તો યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ ટુડે એટ 1:30 PM શી વોઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ પછી ત્રીજો જોઈ લઈ 6 વાગે એ ખોખો રમતી હતી અને કાલે અને આજે એ ફ્રેન્ડ સાથે વાત કરી રહી છે યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો Today at 6 PM she is talking to a friend. પછી કાલે 7:30 વાગ્યાની વાતે પિક્ચર જોતી હતી ને આજે હોમવર્ક કરે છે તો યસ્ટરડે એટ
7:30 PM Manisha was watching a movie. Today at 7:30 PM she is doing her homework. પછી જોઈએ એક્ટિવિટી 7. રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ. ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ વિલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પેજ. એટલે કે તમે તમારા મિત્રોને એક પત્ર લખવાનો જે છે અને તમે ક્યાંય ફરવા ગયા હોય એના વિશે એનું વર્ણન કરવાનું છે. તો અહીંયા આપને અમુક અમુક વસ્તુ આપેલી છે કે આના વિશેમાં વર્ણન હોવું જોઈએ. જેમ કે વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ, એટલે કે તમે ક્યાં ફરવા ગયા છો. વેન ડીડ યુ ગો ધેર, તમે ક્યારે ગયા હતા. હાઉ ડીડ યુ ગો ધેર, તમે કઈ રીતે ત્યાં પહોંચ્યા. હુ વેન્ટ વિથ યુ, તમારી સાથે કોણ કોણ આવ્યું હતું. વોટ ડીડ યુ લાઈક એન્ડ ડિસલાઈક, એટલે કે તમને શું વધુ ગમ્યું અને શું ન ગમ્યું. આઈ વેન્ટ ટુ ધ પાટણ વિથ માય ફેમિલી. વી ટ્રાવેલ્ડ બાય કાર from Jamnagar to Patan. કે અમે લોકો જે છે એ કારથી ગયા હતા ત્યાં અને આખે આખો સફર જે છે કારમાં ગયા હતા એમ. પછી વી રીચ્ડ પાટણ ઇન આફ્ટરનૂન ઓલમોસ્ટ ઓલ ધ શોપ્સ in the main bazaar were shut. એટલે કે ત્યાં લગભગ સાંજે પહોંચ્યા હતા તો ત્યાંની લગભગ જે બજારની દુકાનો હોય મોટાભાગની એ બધી બંધ થઈ ગઈ હતી. ધેર વોઝ હાર્ડલી એની ટ્રાફિક બીકોઝ ઓફ ધ હીટ, એટલે કે ત્યાં ગરમીના કારણે ટ્રાફિક બહુ ઓછું હતું. વી રીચ્ડ માય અંકલ્સ હાઉસ ઇન ગણપતિની પોલ વિચ ઇઝ રાઇટ ઇન ધ મિડલ ઓફ ટાઉન. બરાબર, એ અંકલના ઘરે પહોંચ્યા જે ગણપતિની પોલ નામની જગ્યા ઉપર હતી અને એ લગભગ આખા ગામના વચ્ચે વસ્તી થોડુંક જમણી બાજુ તરફ હતું. ડ્યુરિંગ માય વિઝિટ ટુ પાટણ
I saw many interesting places like the Rani Ki Vav, the Sahastra Ling Tadav. These two places are so beautiful my uncle also told us about the history of these places. એટલે કે ત્યાં પાટણમાં એ લોકોએ રાણીની વાવ, સહસ્ત્ર તળાવ જોયું અને એ બંને જગ્યા બહુ ખૂબસૂરત હતી અને એમના જે અંકલ સાથે આવ્યા હતા એમને એમની જે ઇતિહાસ હતો એ સમજાવ્યો. Which are famous all over. એટલે કે વી ઓલ્સો વિઝિટેડ ધ ફેમિલી વિચ મેક્સ બ્યુટિફુલ પટોલાસ વિચ આર ફેમસ ઓલ ઓવર. એટલે કે અમે એક એવા ફેમિલી એવા એક પરિવારના ઘરે ગયા હતા જે પટોળા બનાવતા હતા અને જે બધી જગ્યાએ બહુ ફેમસ છે ઓલ ઓવર ધી વર્લ્ડ. બરાબર. આઈ રિયલી enjoyed watching the whole process of making a patola. લેકે મને એ જોઈને બહુ મજા આવી કેમ કે જે રીતે આખે આખો પટોળા બનાવવામાં આવતો હતો. It is a really hard work. એ ખરેખર એક બહુ મુશ્કેલ કામ છે. I enjoyed my trip to Patan. એટલે કે મને ખરેખર પાટણ ફરવાની મજા આવી. Now I end my letter. Now I end my letter to convey my regards to your parents. એટલે કે મારા તરફથી તારા તમારા ફ્રેન્ડ જે છે એમના પેરેન્ટ્સને પ્રણામ કરવાનું કહે છે એમ. યોર લવિંગલી પછી અહીંયા તમારું નામ. બરાબર.